પાર્ટી સુલભનગરમાં રેસિડેન્સી એરિયામાં વગર પરવાનગી પાર્ટી પ્લોટનું બાંધકામમાં દિવાલ ઉભી કરી દીધી છે. નગરમાં ચાલી રહેલા બાંધકામમાં મજૂરોને સેફટી અંગે પાલિકા મૌન રહેવાથી અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. પાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન રાજનભાઈ ભટ્ટ સાથે ટેલિફોનિક વાતો કરતા બિલ્ડર પરમિશન લેવાની બાકી છે અને પરમિશન લેવી કે ના લેવી તેનો બિલ્ડરને જ ખ્યાલ નથી. પાટીનગરના સુલભનગરમાં રેસિડેન્સી એરિયામાં ચાલી રહેલ પાર્ટી પ્લોટનું બાંધકામના પરવાનગી વગર ચાલી રહેલ છે અને જોકે બાજુમાં જ પ્રાથમિક શાળા આવી છે. વીસથી વધુ બિલ્ડિંગો અને આજુબાજુના એપાર્ટમેન્ટો છે જેથી કરી રોજના લગ્ન સીઝનમાં સ્થાનિક રહીશો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગમાં ચેરમેન રાજનભાઈ ભટ્ટ સાથે ટેલિફોનિક વાતો કરતા બિલ્ડર પરમિશન લેવાની બાકી છે અને તે બાબતે પરમિશન લેવી કે ના લેવી તેની પણ તેને જાણકારી નથી. આ બાબતે તપાસ કરવી પડશે. ઉપરાંત પારડીનગરમાં ચાલી રહેલા બાંધકામમાં મજૂરોની સેફટી અંગે અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ ગયા છે. જે કિસ્સો પારડી દમણી ઝાપા ડુંગરી પર ચાલી રહેલ ચાર માળની બિલ્ડિંગનું કામમાં આજરોજ મજૂરને કોઈ પણ પ્રકારની કામ કરતા સમયે બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા સેફટી આપવામાં આવી નથી, જેને લઈને મોટી દુર્ઘટના થવાની સંભાવના બનતી હોય ત્યારે નિર્દોષ ગરીબ મજૂર ભોગ બનતા હોય છે. અને આવી મોટી ઘટના એક માસ આગવું પારડી સ્વાધ્યાય રોડ પર ચાલી રહેલ એક બિલ્ડિંગ પરથી સ્લેબ ભરતા ચાર માળની બિલ્ડિંગ પરથી પટકાઈ હતી, જે માટે પાલિકા આવા ગેરકાયદેસર નિયમ બહાર ચાલી રહેલ કામો તેમજ બિલ્ડર સામે તપાસ કરે તે જરૂરી બન્યું છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.